છો મિત્રો, મજામાં વામજા એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં, આજના લેક્ચરમાં, આજના ટોપિકમાં આપણે ધોરણ 7 વિષય ગણિતનું ચેપ્ટર 2 છે, જેમનું નામ છે અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ, તેમનું આપણે સ્વાધ્યાય 2.4 નો પ્રશ્ન નંબર 4 જોવાના છીએ. અને આ 4 પ્રશ્નની અંદર કુલ 8 દાખલા આપ્યા છે. આ 8-8 દાખલા આપણે આ વિડીયોની અંદર ગણવાના છીએ. ચાલુ કરતા પહેલા જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સૌ પ્રથમ સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવો, વિડીયોને લાઇક કરો તથા આ વિડીયોને તમારા મિત્રો પરિવાર દોસ્તો સાથે જરૂરથી શેર કરો. ચાલો મિત્રો આપણા સરસ મજાના એવા વિડીયોની શરૂઆત કરીએ. પહોંચી જાય પ્રશ્નો તરફ, આપણી સમક્ષ આવી ચૂક્યા છે પ્રશ્ન. આ 8-8 દાખલા આપણે આ વિડીયોની અંદર સોલ્વ કરીશું. અને અહીંયા મેં 3 ની રકમ પણ લખી દીધી છે. શું છે? 2/5 / 1/2. શું કરવાનું છે? શોધો, એટલે કે ભાગાકારની ક્રિયા તમામ દાખલામાં આપણે કરવાની રહેશે. તો ચાલો આપણે આ ભાગાકારની ક્રિયા કરવાની શરૂઆત કરીએ, ચાલુ કરીએ. પહેલા દાખલાની રકમ આવી કંઈક છે 2/5 / 1/2. અહીંયા આપણને આપેલી છે, તો ચાલો તેનું સોલ્યુશન કરીએ. શું કરશું? 2/5 એમને જ્યાં ભાગાકારની નિશાની હોય એની જગ્યાએ ગુણાકારની નિશાની મૂકો. ગુણાકારની નિશાની મૂક્યા બાદ એમના પછીની જે સંખ્યા હોય તેનું વ્યસ્ત કરો, ઉલટ સુલટ કરો, માથું નીચે અને પગ ઉપર. 1/2 ની જગ્યાએ લખશું 2/1, અથવા તો ખાલી 2 લખી શકો. અંશનો ગુણાકાર અંશમાં અને છેદનો ગુણાકાર છેદમાં. ઉપર નીચે ભાગ ઉડતો નથી, આગળ વધીએ. 2 × 2 = 2, 4/5 = 5. જવાબ આવે છે 4/5. તમે કહેશો કે સાહેબ આ તો સાદું અપૂર્ણાંક આવ્યું, મિશ્ર અપૂર્ણાંકમાં તમે ફેરાયું નહીં, શું કામ ન ફેરાયું? તો કે મિશ્ર અપૂર્ણાંકમાં ત્યારે જ ફરે કે જ્યારે છેદ મોટો હોય અને અંશ નાનો હોય. પરંતુ આમાં તો અંશ મોટો છે અને અંશ નાનો છે અને છેદ મોટો છે, તો આમાં મિશ્ર અપૂર્ણાંકમાં ફરે નહીં. ઓકે, આના પછીનો દાખલો આપણે જોઈ લઈએ. આપણી સમક્ષ આવી ચૂક્યો છે. શું છે રકમ? તો 4/9 / 2/3. તો ચાલો સ્ટેપ બાય સ્ટેપ ગણાવતા જાજો. પહેલું સ્ટેપ 4/9 એમને લખો, ભાગાકારની જગ્યાએ ગુણાકારની નિશાની મૂકો, 2/3 ની જગ્યાએ એનું વ્યસ્ત કરો 3/2. હવે શું કરશું? તો કે લખો અંશનો ગુણાકાર અંશમાં, છેદનો ગુણાકાર છેદમાં. એના પછીનું સ્ટેપ ઉપર નીચે જ્યાં ભાગ ઉડતા હોય ત્યાં ઉડાડો. અહીંયા આપણે કરશું, આપણે 2, 2, 4. અહીંયા શું કરશું? 3, 3, 9. આ 3, આ 3, આ 2, આ 2 ઉડાયડા. હવે શું આવશે જોજો. હો, શું આવશે? તો ઉપર વૈધો ખાલી આ 2 અને નીચે વૈધો આ 3, 2/3. આમાં પણ છેદ મોટો છે અને અંશ નાનો છે, જેથી કરીને આને પણ આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકાશે નહીં, નકર મિશ્રમાં ફેરવવું પડે. જવાબ આવે છે 2/3. એમના પછીનો દાખલો આપણી સમક્ષ આવી ચૂક્યો છે. શું છે? 3/7 / 8/7. તો ચાલો આપણે દાખલો સોલ્વ કરતા જઈએ. સૌ પ્રથમ શું કરશું? લખતા જઈએ. શું લખશું સૌ પ્રથમ? તો કે 3/7 ભાગાકારની જગ્યાએ ગુણાકારની ક્રિયા કરી, જ્યારે ભાગાકારની જગ્યાએ ગુણાકારની નિશાની મૂકી એટલે એના પછીના પદનું ઉલટ સુલટ વ્યસ્ત પ્રમાણ કર્યું 8/7 / 8. અંશનો ગુણાકાર અંશમાં ને છેદનો ગુણાકાર છેદમાં. ભાગ ઉડતા હોય ત્યાં સરસ રીતના આપણે ભાગ ઉડાડી દીધા, વૈધું શું? ઉપર 3, નીચે 8. આમાં પણ છેદ મોટો છે અને અંશ નાનો છે, એટલે આને પણ આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકાશે નહીં. જવાબ આવે છે 3/8. હવેની રકમ આપણે જોઈ લઈ શું છે. તો કે 3 પૂર્ણાંક નહીં, આ તો 5મી છે, 4થી હોય છે આપણે. 2 પૂર્ણાંક 1/3 / 3/5. 2 પૂર્ણાંક કેટલામી? 4થી. 2 પૂર્ણાંક 1/3 / 3/5.
ओके दाखलो करता जाए शू आवे छे तो के सौ प्रथम आपरी समक्ष छे अहीं मिश्र अपूर्णांक तो आने सादा अपूर्णांकमां फेरवू पड़े आ बन्ने नो गुणाकार 3 2 6 एमां ऊपरनी संख्या उमेरो एटले 7 7 छेदमां 3 छे तो 3 ભાંગ્યા 3 ના છેદમાં 5 એમને બરાબરની નિશાની કરો 7 ના છેદમાં 3 ડાયરેક્ટ લખી નાખો ભાગાકારની જગ્યાએ ગુણાકારની નિશાની મૂકો ગુણાકારની નિશાની મૂક્યા બાદ જે સંખ્યા છે એનું વ્યસ્ત કરવાનું છે 3 ના છેદમાં 5 ની જગ્યાએ 5 ના છેદમાં 3 કરવાનું છે આગળ વધીએ અંશનો ગુણાકાર અંશમાં છેદનો ગુણાકાર છેદમાં 5-7 કેટલા થાય 5-7 35 કેટલા 35 ના છેદમાં 3-3-9 હવે આમાં છેદ કરતા અંશ મોટો છે તો આને મિશ્ર અપૂર્ણાંકમાં આપણે ફેરવી શકીએ મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવા માટે સૌપ્રથમ શું કરવાનું 9 નો ઘડિયો ન્યા સુધી બોલો કે 35 કરતા વધી ન જાય તો 9 એક 9 9 2 18 9 3 27 9 4 36 36 તો વધી ગયું તો 9 13 27 સુધી ભાગ ચાલે અહીંયા 9 લખો આગળ 3 લખો 9 13 27 થાય આપણે જોતો છે 35 તો 27 માં કેટલા ઉમેરો તો 35 થાય તો 27 ને 3 30 અને બીજા 5 એટલે 5 6 7 ને 8 કુલ 8 ઉમેરો તો 35 થાય તો 8 ઉમેરા છે જેટલા ઉમેરો એટલા અહીંયા ઉપર લખી નાખો ઓકે અહીંયા આપણો આ થઈ જાય દાખલો પૂરો 3 પૂર્ણાંક 8 ના છેદમાં 9 આપણો આવે જવાબ આના પછી આવે સરસ મજાનો એવો પાંચમો દાખલો કેટલામો પાંચમો દાખલો ચાલો જોતા જાજો શું કરશું તો કે 3 પૂર્ણાંક 1 દૂતીયાંશ ભાંગ્યા 8 ના છેદમાં 3 3 પૂર્ણાંક 1 દૂતીયાંશ 3 પૂર્ણાંક 1 દૂતીયાંશ ભાંગ્યા 8 ના છેદમાં 3 સૌપ્રથમ આ મિશ્ર અપૂર્ણાંકને સાદામાં ફેરવો 3 2 6 એમાં ઉપરનો 1 સરવાળો કરવાનો એટલે કેટલા આવે 7 7 ના છેદમાં 2 ભાગાકારની જગ્યાએ ગુણાકારની નિશાની મૂકો પછી શું છે 8 ના છેદમાં 3 નહીં આપણે એક સ્ટેપ કાપી નાખ્યું કેટલા આવે 7 ના છેદમાં 2 ભાગ્યા 8 ના છેદમાં 3 આમ જ લખો હવે શું કરીશું તો કે હવે 7 ના છેદમાં 2 ભાગાકારની જગ્યાએ ગુણાકાર મૂકી અને પછીની સંખ્યાની વ્યસ્ત સંખ્યા લખીશું હવે અંશનો ગુણાકાર અંશમાં છેદનો ગુણાકાર છેદમાં ભાગ ઉડતા હોય ત્યાં ઉડાડી દો તો આમાં ઉડતા નથી છેદ નથી ઉડતા તો 7 13 21 ના છેદમાં 8 2 16 છેદ કરતા અંશ મોટો છે તો મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકાય 16 નો ઘડિયો ન્યા સુધી બોલો કે 21 કરતા વધી ન જાય 16 1 16 16 2 32 32 તો 21 કરતા વધી ગયું તો 16 1 આ 16 સાથે જ ભાગ ચાલે 16 1 16 હવે અહીંયા 16 એકા 16 થયા આપણે કરવા છે 21 તો કેટલા ઉમેરશો તો 21 થશે તો 17 18 19 20 ને 21 5 ઉમેરો તો 21 થાય જેટલા ઉમેરા એટલા અંશમાં લખી નાખ્યા છે ઓકે આ શું થયું તો કે આ આવી ગયો આપણો સરસ મજાનો ઉત્તર એટલે કે જવાબ ઓકે આના પછીનો દાખલો જોવો પડે આપણે છઠ્ઠો ભાઈ છઠ્ઠો દાખલો શું છે તો કે 2 ના છેદમાં 5 ભાગ્યા 1 પૂર્ણાંક 1 દૂતીયાંશ કેટલો 2 ના છેદમાં 5 છઠ્ઠો દાખલો ભાગ્યા 1 પૂર્ણાંક 1 દૂતીયાંશ સૌપ્રથમ અહીંયા મિશ્ર અપૂર્ણાંક છે તો સાદા અપૂર્ણાંકમાં ફેરવવા પડે તો કે હા ફેરવવા જ પડે ને સાહેબ 2 ના છેદમાં 5 એમને એમ લખો ભાગાકાર એમને એમ કરો 1 પૂર્ણાંક 1 દૂતીયાંશ ને મિશ્રમાં ફેરવવા માટે આ બંનેનો ગુણાકાર 2 એકા 2 એમાં ઉપરની સંખ્યાનો સરવાળો એટલે 3 3 ના છેદમાં 2 છે એ 2 એમને એમ અંશનો શું અંશનો 2 ના છેદમાં 5 ભાગાકારની જગ્યાએ ગુણાકાર લખો 3 ના છેદમાં 2 નું વ્યસ્ત કરો 2 ના છેદમાં 3 હવે અંશનો ગુણાકાર અંશમાં અને છેદનો ગુણાકાર છેદમાં ભાગ ઉડતા નથી એમને એમ લખો 2 2 4 ના છેદમાં 5 તેરી 15 અંશ કરતા છેદ મોટો છે તો આને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકાય નહીં તો શું થયું આ જ સરસ મજાનો આપણો જવાબ હવે પહોંચ્યા સાતમો દાખલો
શું છે? ત્રણ પૂર્ણાંક એક પંચમાંશ ભાંગ્યા એક પૂર્ણાંક બે તૃતીયાંશ. ચાલો કરતા જાઓ, શું છે? કેટલામો? સાતમો દાખલો. સાતમામાં શું છે? ત્રણ પૂર્ણાંક એક પંચમાંશ ભાંગ્યા એક પૂર્ણાંક બે દ્વિતીયાંશ. પાંચ ને બે સાત, શું છે? ત્રણ પૂર્ણાંક એક પંચમાંશ ભાંગ્યા એક પૂર્ણાંક બે તૃતીયાંશ. બે મિશ્ર અપૂર્ણાંક છે, સાદામાં ફેરવવાના સૌ પ્રથમ. તો ચાલો ને ફેરવીએ, આપણું કામ જ છે. અહીંયા પાંચ ગુણ્યા ત્રણ પંદર, વધતા એક સોળ, સોળ ના છેદમાં પાંચ, ભાગ્યા અહીંયા ત્રણ એક ત્રણ અને બે ઉમેરો ચાર પાંચ, પાંચ ના છેદમાં ત્રણ. હવે શું કરીશું? તો કે સોળ ના છેદમાં પાંચ એમને લખો, ભાગાકારની જગ્યાએ ગુણાકાર કરો. ભાગાકારની નિશાનીની પછીનું જે પદ છે એનો વ્યસ્ત કરો. પાંચ ના છેદમાં ત્રણ ની જગ્યાએ ત્રણ ના છેદમાં પાંચ. ભાગ ઉડે, નથી ઉડતા, ઉડતા હોય ત્યાં ઉડાડી દેવાના. હવે શું થયું? સોળ ત્રણ અડતાલીસ ના છેદમાં પાંચ પાંચ પચીસ, છેદ કરતા અંશ મોટો છે. મિશ્ર અપૂર્ણાંકમાં આમને ફેરવી શકાય. પચીસ નો કર્યો ત્યાં સુધી બોલો કે અડતાલીસ કરતા વધી ન જાય. પચી એક પચી, પચી દુ પચા, પચા તો વધી ગયું અડતાલીસ કરતા, તો એક સાથે જ ભાગ ચાલે. પચીસ એક પચીસ, હવે શું કરશું? અડતાલીસ જોતા છે તો કેટલા ઘટે? તો કે કેટલા જોતા? અડતાલીસ. તો પચીસ માં પાંચ ઉમેરો તો કેટલા થાય? ત્રીસ, બરોબર. બીજા અઢાર ઉમેરો તો અડતાલીસ થાય. તો અઢાર વધતા પાંચ, અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ને ત્રેવીસ, કેટલા આવશે? ત્રેવીસ. એક પૂર્ણાંક ત્રેવીસ ના છેદમાં પચીસ, આમનો આવી જાય જવાબ. હવે આમના પછી આપણે જોશું સાતમો દાખલો. સાતમો નહીં, આઠમો દાખલો. સાતમો તો કહી દો, છેલ્લો દાખલો એટલે આઠમો દાખલો. રકમ વાંચો જોઈએ, બે પૂર્ણાંક એક પંચમાંશ ભાંગ્યા એક પૂર્ણાંક એક પંચમાંશ. છેલ્લી રકમ છે યાદ રાખવી, કેટલી હતી? તો કે બે પૂર્ણાંક એક પંચમાંશ ભાગ્યા એક પૂર્ણાંક એક પંચમાંશ. સૌ પ્રથમ બે મિશ્ર અપૂર્ણાંક ને સાદામાં ફેરવવાના. પાંચ બે દસ ને એક અગિયાર, શું થશે? અગિયાર ના છેદમાં પાંચ, ભાંગ્યા અહીંયા શું? પાંચ એકા પાંચ ને એક છ, છ ના છેદમાં પાંચ. હવે અગિયાર ના છેદમાં પાંચ એમને ભાગાકારની જગ્યાએ ગુણાકારની નિશાની મૂકો. એના પછીનું જે પદ છે તેનો વ્યસ્ત કરો. પાંચ ના છેદમાં છ, હવે શું કરશો? તો કે અગિયાર ગુણ્યા પાંચ ના છેદમાં પાંચ ગુણ્યા છ લખશો. છેદ ઉડતા હોય ત્યાં છેદ ઉડાડો. પાંચ પાંચ જાય, હવે આવે શું? તો ખાલી વધે અગિયાર ના છેદમાં છ, છેદ કરતા અંશ મોટો છે. તો મિશ્ર અપૂર્ણાંકમાં આને ફેરવી શકાય. છ નો કર્યો ત્યાં સુધી બોલો કે અગિયાર કરતા વધી ન જાય. છ એક છ, છ બે બાર, બાર તો અગિયાર કરતા વધી જાય, એટલે એક સાથે જ ભાગ ચાલે. છ એક છ આપણે લઈ આવવાના છે. અગિયાર તો છ માં કેટલા ઉમેરો તો અગિયાર આવે? છ માં પાંચ ઉમેરો તો અગિયાર આવે. તો એ પાંચ આપણે લખી નાખશું અંશમાં. એક પૂર્ણાંક પાંચ ના છેદમાં છ આવી જાય આનો સરસ મજાનો જવાબ. આની સાથે સાથે સરસ મજાનો મિત્રો આપણો આ વિડીયો પૂરો થાય. ચોથો પ્રશ્ન આખે આખો ડિટેલમાં આપણે સમજી લીધો, આખે આખો વ્યવસ્થિત સમજી લીધો છે, તમે જોઈ શકો છો. ઓકે, આજના વિડીયોમાં આપણે આટલું જ રાખવાનું છે. મજા આવી છે તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવો, તથા આ વિડીયોને તમારા મિત્રો પરિવાર દોસ્તો સાથે જરૂરથી શેર કરો. ફરી મળશે એક નવા વિડીયો સાથે. ફરી પધારજો, બાય. જય હિન્દ, વંદે માતરમ. આવજો, ધન્યવાદ.